नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢના માંગરોળમાં વાતાવરણ બદલાયું છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. માંગરોળ બંદરમાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા દરિયામાં સાયક્લોનની અસરથી કરંટ આવ્યો છે. માછીમારોએ દરિયો નહીં ખેડવા અને દરિયાની અંદર માછીમારી કરવા ગયેલી બોટોને સાવચેતી રાખવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. શિયાળામાં શ્રાવણ જેવો માહોલ સર્જાતા સાગર ખેડૂઓમાં ચિંતાના પાત્રો છવાયા છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ માછીમારો મુસીબતોનો સામનો કરી રહ્યા છે. માછીમારનો ધંધો થોડો મંદ હોવાથી થોડું જોખમ લેવા માટે માછીમારો મજબૂર બન્યા છે. હાલ માંગરોળ બંદર પર એક નંબરનું સિગ્નલ લાગેલું છે. થોડા વાદળ જેવો છાયો વાતાવરણ છે, પરંતુ દરિયો બિલકુલ શાંત છે. એવું કોઈ ભયજનક સ્થિતિ નથી. એવું કોઈ અમને વાયરલેસ દ્વારા કે કોઈ ટેલિફોન દ્વારા મેસેજ પણ નથી મળ્યા. હાલ વાતાવરણમાં કોઈ એવું જોખમકારક નથી. માછીમારને તંત્ર દ્વારા સૂચિત કરી દીધેલા છે, અગાઉ ને સૂચનાઓ અપાઈ ગઈ છે, પરંતુ જોતા શિયાળાના પવનો હોય છે, નહીં થોડા ઘણા હર વર્ષે મારતા હોય છે. વારંવાર આવતા આગાહીઓના કારણે માછીમારોના રોજગારના દિવસો બહુ ટૂંકા થઈ જાય છે. અને રોજગારીમાં પણ એક તો ખૂબ મોટા પ્રોબ્લેમો છે. આના કારણે સરકારશ્રીએ ઉપગ્રહ દ્વારા પરફેક્ટ પાકી માહિતી લઈ અને જ્યાં સુધી ભયજનક હોય નહીં ત્યાં સુધી માછીમારોને પોતાના રોજિંદા વ્યવહારોને મચ્છી ધંધામાં રાખવા જોઈએ અને ખોટા કારણ સર અતિ ભયજનક સ્થિતિ. બંદર કચેરી ખાતેથી સૂચના થઈ આવતા એક નંબરનું માંગરો બંદર ઉપર સિગ્નલ ચડાવે છે, જેની જાણ તમામ સત્તાવાળાઓને તેમજ માછીમારોને જાણ કરવામાં આવે છે.